नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षणम पाठशाला ने यूट्यूब चैनल पर हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छू। अपने जो रिया छे धोरण 12 इंग्लिश विषय। अगाउना लेक्चर में अपने जोयुतू यूनिट 4 रीड 1 द एडजस्टमेंट एना बे पार्ट बे वीडियो लेक्चर कम्प्लीट कर्या बाद आज अपने त्रीजो पार्ट जोवानो छे। अगाउ अपने थोड़ू जोयलू तेनु हूँ तमने टूंकमां कही दऊं। एक नाना ने एक नानी होय छे, कोना लेखकना नाना अने नानी बन्ने साथे रहता होय छे अने एमांथी तेमना नानी शुं थाय छे मृत्यु पामे छे अने लेखक शरूआतमां जेवुं कहे छे एक अमारी एक एवी भूल हती के अमे नानाने साथे न लई गया। क्यां? तो के नानीनी अंतिम विधिमां अमे नानाने साथे न लई गया। ત્યારબાદ લેખક નાના અને નાની વિશેની થોડી વાતચીત કરતા એવું કહે છે કે નાના અને નાની બંને લગભગ 50 વર્ષથી, એટલે કે એમના લગ્નને 50 વર્ષ થયા હશે, એમનાથી વધારે થયા હશે, ત્યારથી જ બંને એક સાથે રહે છે અને અત્યારે હાલમાં તેમની ઉંમર કેટલી હશે? 85 વર્ષ આજુબાજુની તેમની ઉંમર હશે એવું કહે છે અને છતાં પણ બંને વચ્ચે જે સ્નેહ છે, સંબંધ છે તે કેવા છે? હજી પણ મતલબ કે માનો કે હજી એમના લગ્ન તાજેતરમાં થયા જ હોય તેવા એમના સંબંધ હજી પણ 85 વર્ષની ઉંમરે હતા, પરંતુ જ્યારે જ્યારે બંને વચ્ચે ક્યારેક ક્યારેક અનબનાવ બને અથવા તો કોઈક વાતને લઈને કટાક્ષ નીકળે અથવા તો કોઈ વાતને લઈને ઝઘડવાનું થાય ત્યારે લાંબા સમય સુધી તો નહીં પરંતુ થોડાક દિવસ માટે બંને વચ્ચે સાયલેન્સ રહેતો, એટલે કે બંને એકબીજા સાથે વાતચીત કરતા નહીં, ત્યારે લેખક શું કહે છે કે અમે જ્યારે પણ તેમને એમ કહીએ કે તમે બંને સુલેહ કરી લ્યો અથવા તો બોલતા થઈ જાઓ ત્યારે તેમના નાને એવું કહે છે કે બેટા આવું ચાલ્યા કરે, આવું ચાલ્યા કરે। ત્યારબાદ તેમના નાનીની અંતિમ ક્રિયા બાદ તેમની અસ્થિ હોય છે, સોરી તેમના નાના છે તે એકદમ આમ તેમનો સ્વભાવ ફરી જાય છે, અલગ જ સ્વભાવ થઈ જાય છે અને આ જે લેખક છે તેમની માતા હોય છે તે સાવકી માતા હોય છે તેમની સાથે તેમના નાની હંમેશા ઝઘડિયા કરતા તેવું પણ તે લેખકે કીધેલું છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોયેલું હતું। હવે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરવાનું છે। પેજ નંબર 39 છે ચોપડીમાં। નાના વુડ સે, નાના વુડ સે એટલે કે નાના હંમેશા કહેતા, બર્લી ઓડિબલી એટલે કે ભાગ્યે જ, નાના હંમેશા ભાગ્ય અથવા તો ક્યારેક એવું કહેતા, આઈ એમ ઓલ્ડર ધેન યુ એટલે કે હું તારા કરતાં વૃદ્ધ છું એવું, નાના નાના છે નાનીને એવું કહેતા કે હું તારા કરતાં હજી વધારે વૃદ્ધ છું, આઈ એમ યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ યુ ઓર આઈ, યુ જસ્ટ વેઇટ એટલે કે તમે માત્ર પ્રતીક્ષા કરો, એન્ડ વોચ અને જુઓ, હુઝ ગોઈંગ એટલે કે કોણ જશે, ટુ ગો ફર્સ્ટ એટલે કે સૌથી પહેલાં કોણ ઉપર જશે એટલે કે સૌથી પહેલાં કોણ મૃત્યુ પામશે એવી વાત થઈ હતી, ત્યારે નાના એમના જવાબમાં એવું કહે છે કે હું તારા કરતાં વધારે વૃદ્ધ છું અને આપણે જોઈએ કે કોણ પહેલાં ઉપર જશે, યુ ઓર આઈ એટલે કે હું કે તું આપણા બેમાંથી કોણ પહેલાં ઉપર જશે। શી વુડ સિમ્પલી સે, શી એટલે કે નાની, નાની હંમેશા સિમ્પલી એટલે કે સરળ રીતે કહેતા, યસ યુ વિલ સી, હા તમે પણ જોઈ લેજો, જસ્ટ વોચ એટલે કે ખાલી જોશો, એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, એન્ડ નાની અને નાની રિયલી એટલે કે ખરેખર ડીડ લીવ બિફોર હિમ એટલે કે તેમને છોડીને તેમની પહેલાં જ જતા રહે છે, એટલે કે નાના પહેલાં નાનીનું શું થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે। નાના બીકમ ઓલ ધ મોર ઇર્લી નાઉ, હવે નાના બીકમ એટલે કે નાના છે તે બની ગયા છે ઓલ ધ મોર એટલે કે પહેલાં કરતાં વધારે ઇરિટેબલ એટલે કે એકદમ ચીડિયાપણો સ્વભાવ, કારણ કે નાની મૃત્યુ પામ્યા છે તે નાનાથી વધારે પડતું સહન થયું નથી, તેટલા માટે નાનાનો જે સ્વભાવ છે એ કેવો થઈ ગયો છે હવે, ચીડિયાપણો, એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેંગર, અને શેના માટે, કારણ કે જો તે શરત હારી ચૂક્યા હતા, કારણ કે તેમની બંને વચ્ચે એવી શરત હતી કે કોણ પહેલાં ઉપર જશે તે જોવાનું છે, તો નાના છે જે આ શરત હારી ગયા હતા, ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, ફોર અ ફ્યુ ડે થોડાક દિવસ માટે, હી ટુક આઉટ એટલે કે તેમણે બહાર કાઢ્યો હિઝ એંગર, એંગર એટલે કે ગુસ્સો, થોડાક દિવસ સુધી તો તેમણે એમનો ગુસ્સો એવો બહાર કાઢ્યો, ઓન હિઝ ફૂડ એટલે કે શેના ઉપર, તેમના ખોરાક ઉપર, નાનાને ગુસ્સો આવ્યો તો તે શેના ઉપર, નાનીના મૃત્યુ બાદ નાનાને જ્યારે જ્યારે ગુસ્સો આવતો તે શેના ઉપર ગુસ્સો કાઢે, પોતાના ખોરાક ઉપર, કઈ રીતના, તો કે ફોર
હી વુડ પુશ એટલે કે તે ધક્કો મારે અવે હિઝ પ્લેટ એન્ડ સે અવે એટલે કે તેનાથી દૂર તેમની જે લંચ અથવા તો જમવાની જે ડીશ છે તેને શું કરી દે તે ધક્કો મારી દે અને તે એવું કહે ટેલ હર આઈ ડોન્ટ વેન્ટ ટુ ઇટ ટેલ હર એટલે કે તેમણીને કહો આઈ ડોન્ટ વેન્ટ એટલે કે મને ઈચ્છા નથી અથવા તો હું નથી ઈચ્છતો ટુ ઇટ એટલે કે ખાવા માટે તેમણીને એવું કહો કે હું જમવા માટે અથવા તો ખાવા માટે ઈચ્છતો નથી હી ઇમ્પ્રિસડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ ઇમ્પ્રિસડ એટલે કે પૂરી દેવું તે એકલાને એકલા પોતાની જાતને બેડરૂમની અંદર પૂરીને અંદરથી બંધ કરીને એકલાને એકલા અંદર બેસે એન્ડ વી રિમૂવ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના બટ હી ડીડ નોટ લેટ અ સ્કાર્ટ અવે નાનીસ બેડ વી રિમૂવ એટલે કે અમે ખસેડી દીધું બહાર કાઢી દીધું અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ અમે નાનીની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી મતલબ કે તેમના ચંપલ છે તેમના જે કપડાં છે તેમની જે દવા છે એવી અમુક વસ્તુઓ છે તે અમે રૂમમાંથી બહાર ખસેડી દીધી પરંતુ જેથી ધ રૂમ લિવેબલ ફોર નાના બટ એટલે કે તે નાનાને નાના માટે હજી પણ જીવંત વસ્તુ હતી છતાં પણ અમે શું કરી દીધી તેનાથી દૂર કરી દીધી બટ પરંતુ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ પરંતુ તેમણે અમને ન ખસેડવા દીધું કાર્ટ એટલે કે ખસેડવા દેવું દૂર કરવા દેવું તેમણે અમને દૂર ન કરવા દીધું નાનીસ બેડ એટલે કે જે નાનીનો બેડ હતો તે અમને એમનાથી દૂર કરવા દીધો નહીં ઇન અ ડ્રાય એટલે કે સૂકા અવાજમાં હોલો એટલે કે ખોખરો અને ક્રોસર એટલે કે કર્કશ ડ્રાય એટલે સૂકો હોલો એટલે ખોખરો અને કોર્સ એટલે કર્કશ વોઇસ એટલે કે અવાજમાં સૂકા કર્કશ અને ખોખરા અવાજમાં તેવું કહેતા કે હી સેડ એટલે કે તે એવું કહેતા લેટ ઇટ બી એટલે કે જવા દો વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ એટલે કે તેમને અહીં જ રહેવા દો એટલે કે બેડને અહીં જ રહેવા દો વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ એટલે કે તે સુવા માટે ક્યાં જશે તમે તેમના બેડને અહીં જ રહેવા દો તે સુવા માટે ક્યાં જશે નાનાનો સ્વભાવ છે એકદમ કેવો થઈ ગયો હતો બદલાઈ ગયો હતો નાનીના મૃત્યુ પછી નાનાનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો તેવું પૂછે છે કે તમે અહીંયાથી બેડ લઈ લેશો તો ત્યારબાદ તે ક્યાં જશે ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ અસમ વે અવે ફોર ઇમ્પ્રેશન ધ ડે એટલે કે એક દિવસે વી હેડ એટલે કે અમે લઈ ગયા ટેક નાનીસ અસિસ એટલે કે એમની ભસ્મ મૃત્યુ બાદ જે તેમની ભસ્મ વધે તે અમે લઈ ગયા અવે એટલે કે દૂર ફોર ઇમ્પ્રેશન એટલે કે વિસર્જન માટે અમે નાનીની અમુક અસ્થિ વિસર્જન માટે લઈ ગયા ધેટ ડે ટુ નાના સ્ટેડ લોક ઇન ધ રૂમ ધેટ ડે એટલે કે તે દિવસે નાના સ્ટે એટલે કે નાના રહ્યા લોકેટ એટલે કે બંધ ઇન ધ રૂમ એટલે કે રૂમની અંદર જ્યારે અમે નાનીની અંતિમ અસ્થિ વિસર્જન કરવા માટે ગયા તે દિવસે નાના આખો દિવસ રૂમની અંદર બંધ થઈને રહે છે વેન આઈ વેન્ટ જ્યારે હું તેમની પાસે ગયો આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ આઈ ફાઉન્ડ એટલે કે મને મળ્યા હિમ એટલે કે તે સિટિંગ ઓન હિયર બેડ એટલે કે તેમના બેડ ઉપર બેઠેલા મને દેખાય છે જ્યારે હું નાનાને મળવા જાઉં છું ત્યારે નાના મને તેમની સીટ ઉપર બેઠેલા દેખાય છે હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ ઉર્ન એટલે કે જે કળશ છે તે કળશને અડે છે હી જસ્ટ એટલે કે માત્ર ને માત્ર તે કળશને અડે છે અને કહે છે ટેક હિમ હવે એટલે કે મારાથી દૂર લઈ જાઉં ઓલ માય લાઈફ એટલે કે પૂરું જીવન મારું પૂરેપૂરું જીવન હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી મારું પૂરેપૂરું જીવન માત્ર ને માત્ર એકબીજા સાથે અમે ઝઘડવામાં પસાર કરેલું છે એટલા માટે તમે આ જે કળશ છે તેને મારાથી દૂર લઈ જાઓ ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ એટલે કે એક બદલાવ આવે છે નાનાની અંદર એક બદલાવ આવે છે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ એટલે કે પહેલાં તો અમને એવું લાગ્યું કે નાનાની અંદર કંઈ ચેન્જીસ આવ્યો છે તે સામાન્ય ચેન્જીસ છે પરંતુ
આઈ ડીડ નોટ પે મચ એટલે કે એટલે અમારે અમે વધારે ધ્યાન આપ્યું નહીં. પે એટલે કે આપવું એટલે અમે વધારે ધ્યાન આપ્યું નહીં. નીડ એટલે કે જરૂર હતી નહીં. ઇટ ધ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે. બટ પરંતુ લેટર એટલે કે ત્યારબાદ. ઇટ બીકમ મોર એવિડન્ટ ત્યારબાદ તેના વધારે એવા પુરાવા મળ્યા કે જેનાથી અમને એવું લાગે કે હવે નાના છે તે એકદમ કેવા થઈ ગયા છે, અલગ સ્વભાવના થઈ ગયા છે. તો એ કેવી રીતના થઈ ગયા તે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાનું થેન્ક યુ.